ટીવાય બી એ સેમેસ્ટર છ ઇકોનોમિક્સ પેપર નંબર એકવીસમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે કેન્શિયન થિયરી બરાબર મતલબ કે યુનિટ નંબર એક જોઈ ગયા હતા અને યુનિટ નંબર બેમાં આપણે આગળ અસરકારક માંગનો સિદ્ધાંત જોઈ ગયા હતા વપરાશ વિધેય જોઈ ગયા હવે પછી આ લેક્ચરમાં આપણે જોઈએ છીએ કેન્સનો રોજગારીનો સિદ્ધાંત બરાબર તો કેન્સ નો રોજગારીનો સિદ્ધાંત જોવા જઈએ તો એના માટે તો પેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ તો કે રોજગારી અંગેના જે પ્રશિષ્ટ સિદ્ધાંતો હતા બરાબર ઘણા બધા તો કે અર્થશાસ્ત્રીઓ વિચારધારા આપેલી હતી રોજગારીના સિદ્ધાંત સામે પણ એ બધાયનું ધીમે ધીમે શું થયું તો કે ધીમે ધીમે જે પ્રશિષ્ટ વિચારધારા હતી એની નબળાઈઓ ધીમે ધીમે બહાર આવવા લાગી અને જે આ રોજગારીના સિદ્ધાંતની જે દ્રષ્ટિએ શું થઈ તો કે સખત ટીકા થઈ અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ સિદ્ધાંત છે એ કેવો થયો તો બિન ઉપયોગી સાબિત થયો અને આપણને ખબર છે કે ઓગણીસો મહામંદી રોજગારીના પ્રશિષ્ટ સિદ્ધાંતો હતા એના તારણો હતા એ સંપૂર્ણ રીતે શું થયા તો કે ખોટા પડ્યા અને મહામંદીના સમયમાં જુદા જુદા દેશોમાં મોટા પ્રમાણમાં બેકારી છે એ અસ્તિત્વમાં આવી અને બેકારી કે જે પ્રશિષ્ટ વિચારધારા પ્રમાણે અપવાદરૂપ હતી બરાબર જુદા જુદા દેશોમાં જો મોટા પ્રમાણમાં બેકારી હતી અને બેકારી શું હતું તો કે જે પ્રશિષ્ટ વિચારધારાઓએ પોતાની વિચારધારા રજૂ કરી હતી એના પ્રમાણમાં અપવાદરૂપ હતી અને એક સામાન્ય ઘટના બની ગઈ આમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે પૂર્ણ રોજગારીની ધારણાને સખત રીતે શું થયું તો કે ફટકો પડ્યો અને પ્રશિષ્ટ વિચારધારામાંથી જે કઈ લોકો એ આપેલા હતા આર્થિક વિચારો એમાં લોકોને વિશ્વાસ ડગી ગયો બરાબર હવે જોર્જ મેનાર્ડ કેન્સે શું કર્યું હતું કે મહાબંદીના જે બોધપાઠને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રી હોતા એ નવેસરથી રોજગારીના સિદ્ધાંત વિશે વિચારવા લાગ્યા અને મુક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્વયં સ્થપાઈ છે એવી રજૂઆત હવે શું થઈ તો કે સર્વ અસ્વીકાર્ય બને બરાબર અને છેવટે જોન મેનાર્ડ કેન્સે બ્રિટન અર્થશાસ્ત્રી રોજગારીના નવા સિદ્ધાંત સાથે આગળ આવ્યા બરાબર એમને નાણાકીય અર્થશાસ્ત્રમાં નૂતન દ્રષ્ટિબિંદુ રજુ કરતું એક પુસ્તક લખ્યું જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની જે ટુકમાં જનરલ થિયરીના નામથી ઓળખાય છે અને તે એને ક્યારે રજુ કર્યું તો કે ઓગણીસો 1936 માં પ્રસિદ્ધ કર્યું આ સાહિત્યમાં આમ જોવા જઈએ ને તો આ જે પુસ્તક છે એ પ્રશિષ્ટ અને આધુનિક વિચારધારા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરે છે અને અર્થશાસ્ત્ર સાહિત્યમાં એક મહત્વનું સીમાચિહ્ન ગણાય છે મંદીમાંથી અર્થતંત્રને શી રીતે બહાર કાઢી શકાય તે બાબતને લક્ષમાં રાખીને આ પુસ્તકમાં રોજગારી અંગે આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે જે કેન્સના રોજગારીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે અ હવે આપણે એના જે કેન્સના રોજગારીના સિદ્ધાંતના રજૂઆત રોજગારીના સિદ્ધાંત ની રજૂઆત આધાર માં અસરકારક એટલે કે સમગ્ર માંગ કેટલી છે એના પર રહેલો છે બરાબર અને અસરકારક માંગ એટલે સમગ્ર માંગ કે જેમાં લોકોની વપરાશી અને મૂડીગત વસ્તુઓની કુલ માંગ નો સમાવેશ થાય બરાબર વપરાશી વસ્તુ એટલે કે જે લોકોનો રોજબરોજનું વપરાશ છે એવી વસ્તુ અને મૂડીગત વસ્તુ એટલે તો કે એની જરૂરિયાતો પ્રમાણે એની માંગ પ્રમાણે જે વસ્તુઓ છે એની માંગ એનો સમાવેશ થાય છે અસરકારક માંગ છે એ વધારે હોય તો રોજગારીનું પ્રમાણ વધારે હોય અને અસરકારક માંગ ઓછી હોય તો રોજગારીનું પ્રમાણ ઓછું હોય બરાબર એટલે આમ અસરકારક માંગ સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં પરિણામે છે અને ઉત્પાદન આવક સર્જે છે અને રોજગારી ને પણ પૂરું પાડે છે તેથી અસરકારક માંગ છે એ ઉત્પાદન આવક અને રોજગારી એ ચારેય બાબતો એક સરખી હોય છે એમ કેવું હોય તે કહી શકાય કે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર અહિયાં આપણે લખ્યું છે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક અને બરાબર રોજગારી બરાબર આમ અસરકારક માંગ છે એ સમગ્ર માંગ દ્વારા રોજગારીનું પ્રમાણ નક્કી થાય છે હવે માંગ તો આગળ ભણી ગયા છતાં પણ માંગ ઉપર વધારે ભાર છે તો એને આપણે સમજવા જઈએ તો કે અસરકારક માંગ છે એ બે પરિબળો નક્કી થાય બરાબર એક તો આપણે જયારે અસરકારક માંગ ભણી ગયા હતા બે પરિબળો ક્યાં હતા તો કે પહેલું હતું કુલ પુરવઠા કિંમત અને બીજું હતું કુલ માંગ કિંમત કેન્સનો સિદ્ધાંત છે એ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે અને ટૂંકા ગાળામાં કુલ પુરવઠા કિંમત સ્થિર રહે છે તેથી અસરકારક માંગને નક્કી કરનાર મુખ્ય પરિબળ કુલ માંગ કિંમત છે આમ છતાં રોજગારીની સપાટીના નિર્ધારણમાં કુલ માંગની કિંમત અને કુલ પુરવઠા કિંમત એમ બંને પરિબળોનો હિસ્સો છે તે ભુલાય નહીં હવે કુલ માંગ કિંમત છે એ નિયોજકની આવક દર્શાવે છે અને કુલ પુરવઠા કિંમત છે એ નિયોજક દર્શાવે છે જો માંગ કિંમત છે કુલ પુરવઠા કિંમત કરતા વધારે હોય તો રોજગારીનું પ્રમાણ વધે અને કુલ પુરવઠા કિંમત કુલ માંગ કિંમત કરતા વધારે હોય તો રોજગારીનું પ્રમાણ ઘટે બરાબર અને છેલ્લે શું થાય તો કે જ્યાં આગળ કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત સરખી થાય ત્યાં આગળ સમતુલા પ્રાપ્ત થાય અને રોજગારીની સપાટીનું નિર્ધારણ થાય

એક તો વપરાશ ખર્ચ અને મૂડી રોકાણ ખર્ચ રોજગારીનું પ્રમાણ વધારવું હોય તો વપરાશ ખર્ચમાં વધારો કરવો જોઈએ અને તે ઉપરાંત મૂડી રોકાણ પાછળ થતા ખર્ચમાં પણ વધારો કરવો જોઈએ તે ઉપરાંત સરકારી ખર્ચ પણ કુલ માંગ કિંમતનું નિર્ધારક પરિબળ બની શકાય અને તેથી સરકારી ખર્ચમાં પણ વધારો કરવો જોઈએ અને આમ જોવા જઈએ ને તો વપરાશ પાછળનો ખર્ચ છે બે પરિબળો પર આધાર રાખે છે એક તો આવકનું પ્રમાણ અને બીજું વપરાશવૃત્તિ બરાબર વપરાશવૃત્તિ આપણે આગળના વિડીયો લેક્ચરમાં સમજી ગયા કે વપરાશવૃત્તિ પર કેટલાક પરિબળો છે એ અસર કરતા હોય છે જેમ કે નાણાકીય આવક સમાજમાં આવક અને સંપત્તિની વહેંચણી ભાવ સપાટી આકસ્મિક લાભાલાભ સરકારની નાણાકીય નીતિ ભાવિ વિશેની ધારણાઓ વગેરે બરાબર પરંતુ ટૂંકા ગાળામાં આ પરિબળો છે એ તો કે ગણના પાત્ર ફેરફાર થતો નથી એટલે ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ કેવી રે તો કે સ્થિર રહે અને તેને પરિણામે વપરાશ પાછળનો ખર્ચ પણ સ્થિર રહે કેન્સ વપરાશ વૃત્તિના બે પ્રકારો પાડ્યા છે તો આપણને ખબર છે આગળ આપણે વિડીયો લેક્ચરમાં જોઈ ગયા કયા કયા તો કે એક તો સરેરાશ વપરાશ વૃત્તિ અને બીજું સીમાંત વપરાશ વૃત્તિ બરાબર સરેરાશ વપરાશૃતિ એટલે કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ જ્યારે સીમાંત વપરાશ્રૃત્તિ એટલે શું તો કે વધારાની આવક અને વધારાના ખર્ચ વચ્ચેનું ગુણોત્તર બરાબર અને આપણે એનું સૂત્ર એ જોઈ ગયા હતા કેવું સૂત્ર હતું તો કે APC બરાબર શીનાછેદમાં વાય બરાબર અને સીમાંત વપરાશૃત્તિ બરાબર સૂત્ર શું હતું તો કે MPC બરાબર ડેલ્ટા શિનાછેદમાં ડેલ્ટા વાય મતલબ વપરાશના માં ફેરફાર અને આવકમાં ફેરફાર બરાબર અને અહીંયા તો કે વપરાશના છેદમાં આવક અને પ્રમાણે જેમ આવક વધતી જાય તેમ પાછળ વપરાશ પણ શું થાય તો કે વપરાશ પાછળના ખર્ચની ટકાવારી ઘટતી જાય જેમ આવક વધે છે એમ વપરાશ ખર્ચ વધે પરંતુ વપરાશ ખર્ચમાં થતો વધારો છે એ આવકમાં થતા વધારા કરતા ઓછો હોય એ આપણે ગઈકાલે સમજી ગયા હતા મતલબ આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા હતા એટલે સીમાંત વપરાશ વૃત્તિ છે એકમ થી ઓછી હોય બરાબર અને સીમાંત વપરાશ અને સીમાંત બચત વૃત્તિ એ બંનેનો સરવાળો એક બરાબર થાય બરાબર અને સીમાંત બચત વૃત્તિ એટલે વધારાની આવક અને વધારાની બચત વચ્ચેનો ગુણોત્તર બરાબર આમ જોવા જઈએ ને તો રોજગારી પર અસર કરતા બે પરિબળોમાંથી વપરાશ પાછળનો ખર્ચ ટૂકા ગાળામાં સ્થિર રહે તેથી માંગ કિંમત પર અસર કરનાર મુખ્ય પરિબળ કેવા તો કે મૂડી રોકાણ છે મૂડીરોકાણ એટલે નાણાકીય મૂડીરોકાણ નહીં પરંતુ શું તો કે વાસ્તવિક મૂડીરોકાણ અને વાસ્તવિક મૂડીરોકાણ બે પરિબળો દ્વારા નક્કી થાય છે એક તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બીજું વ્યાજનો દર બરાબર અને મૂડીની કાર્યક્ષમતા છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ફરીથી બે પરિબળો પર આધાર રાખે એક તો ઉત્પાદક મૂડી સાધનની પુરવઠા કિંમત અને બીજું ઉત્પાદક મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત મળતર બરાબર અને આ બંનેમાં મૂડી સાધનની જે પુરવઠા કિંમત છે એ ટૂંકા ગાળામાં લગભગ સ્થિર રહે આથી મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર મુખ્યત્વે મૂડી સાધનમાંથી જે મળનાર અનુમાનિત મળતર હોય એ જ અસર કરે અને અનુમાનિત મળતર અમુક ધારણાઓ પર આધાર રાખે છે પ્રતિકૂળ જે વ્યાપારિક ધારણાઓને કારણે ઘણીવાર ખાનગી મૂડી રોકાણમાં પણ મંદી આવે એવું બની શકે અને પરિણામે ઉત્પાદન ઘટે અને બેકારીનું પ્રમાણ વધે આવા સમયે જાહેર ખર્ચની નીતિ અમલમાં મૂકી મૂડીરોકાણ ખર્ચનું પ્રમાણ વધારી અને રોકાણ કરતી વખતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરની સરખામણી કરવામાં આવે સ્વાભાવિક છે કે મૂડીરોકાણ કરીએ કોઈ પણ મૂડીરોકાણ કરે તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરની સરખામણી કરવામાં આવે જ કે તમે જેમાં રોકાણ કરો છો બરાબર એની સીમાંત કાર્યક્ષમતા શું છે અને એના વ્યાજના દર શું છે જો મૂડીની સીમાંત કાર્ય ક્ષમતા કરતા વ્યાજનો દર વધારે હોય તો મૂડી રોકાણનું પ્રમાણ ઘટે અને જો મૂડીની સીમાંત કાર્ય ક્ષમતા કરતા વ્યાજનો દર ઓછો હોય તો મૂડી રોકાણ વધે જ્યાં આગળ મૂડીની સીમાંત કાર્ય ક્ષમતા અને વ્યાજનો દર એ બંને સરખા થાય ત્યાં આગળ મૂડી રોકાણ સમતુલા પ્રાપ્ત કરે અને વ્યાજનો દર બે પરિબળો દ્વારા નક્કી થાય પહેલું તો નાણાંનો પુરવઠો અને બીજું રોકડ પસંદગી એ આપણે આગળના વિડીયો લેક્ચર માં જોઈ ગયા હતા નાણાંનો પુરવઠો છે એ સરકારની નાણાકીય નીતિ પર આધાર રાખે છે અને ટૂંકા ગાળામાં સરકારની જે નાણાકીય નીતિ છે એ બદલાતી નથી બરાબર આથી ટૂંકા ગાળામાં નાણાંનો પુરવઠો છે એ શું રહે તો કે સ્થિર રહે એમ માની શકાય અને વ્યાજ દર પર મુખ્યત્વે રોકડ પસંદગી એટલે કે આપણે આગળ જોઈ ગયા હતા કે રોકડ નાણાંની માંગ એ પરિબળ જ અસર કરે છે જેમાં આપણે રોકડ પસંદગીના ત્રણ હેતુઓ જોઈ ગયા હતા પેલો હતો વિનિમય નો હેતુ બીજો સાવચેતીનો હેતુ અને ત્રીજો હતો સટ્ટાકીય હેતુ આમાંથી વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ હતો બરાબર એના માટે કરવામાં આવતી જે રોકડ પસંદગી હતી એટલે કે રોકડ નાણાંની માંગ સામાન્ય રીતે શું હતું તો કે ટૂંકા ગાળામાં સ્થિર રહે છે આથી એમ કહી શકાય કે રોકડ પસંદગી એટલે કે રોકડ નાણાંની માંગ પર મુખ્યત્વે સટ્ટાકીય હેતુ માટે કરવામાં આવતી રોકડ નાના ની માંગ અસર કરે છે અને રોકડ પસંદગીમાં સટ્ટાકીય હેતુ મહત્વનું ભાગ ભજવે છે હવે નાણાંનો પુરવઠો સ્થિર રહે એવું માન્ય પસંદગી એટલે કે રોકડ નાણાંની માંગ વધે તો વ્યાજ નો દર વધે અને રોકડ પસંદગી કે રોકડ નાણાંની માંગ ઘટે તો વ્યાજ નો દર પણ ઘટે બરાબર હવે આપણે ત્રીજું જોવા જઈએ કે કેન્સ ના રોજગારીના સિદ્ધાંતના ચાર્ટની સમજૂતી બરાબર ચાર્ટ દ્વારા કેન્સ પોતાનો રોજગારીનો સિદ્ધાંત આપણને સમજાવે છે એમાં આપણે આગળ માંગ એટલે કે સમગ્ર માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર 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 કુલ કુલ આવક અને એનો ચાર્ટ આપણે ડ્રો કરેલો છે સમજતા જઈએ કે જે અસરકારક માંગ છે એના બે ભાગ પડે છે બરાબર એમાં તો કે કુલ પુરવઠા કિંમત એટલે કે ખર્ચ અને બીજો ભાગ છે કુલ માંગ કિંમત એટલે કે આવક બરાબર હવે ખર્ચમાંથી તો કઈ ભાગ ન પડે અસરકારક માંગના બે પરિબળો કુલ પુરવઠા કિંમત એટલે કે ખર્ચ અને બીજું કુલ માંગ કિંમત કિંમત એટલે એટલે કે કે આવક આવક હવે કુલ જે માંગ છે છે બરાબર એના પાછા ત્રણ ત્રણ ભાગ પડે પરિબળો એક તો વપરાશ ખર્ચ બીજું મૂડી રોકાણ ખર્ચ અને ત્રીજું સરકારનું ખર્ચ બરાબર જેમાં સરકારના ખર્ચ માટે કઈ નથી પણ વપરાશ ખર્ચ ને ફરી પાછા બે પરિબળો બે ભાગ પડે છે શું તો કે વપરાશ ખર્ચ આપણે વપરાશ વિધેય જોઈ ગયા એમાં શું આગળ અનુસૂચિ જોઈ ગયા વપરાશ વધે બરાબર તો કે જેમ જેમ વપરાશ વધતો જાય એમ એમ તો કે આવક પણ વધતી જાય પણ વપરાશમાં જે વધારો થાય છે આવકના પ્રમાણમાં વધારા કરતા કેવો હોય તો કે ઓછો હોય બરાબર અહીંયા વપરાશ ખર્ચના બે ભાગ પડે છે એક તો આવકનું પ્રમાણ અને બીજું વપરાશ વૃત્તિ અને મૂડી રોકાણ ખર્ચના બે ભાગ પડે છે એક મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વ્યાજનો દર એમાં મૂડીની સીમાન કાર્યક્ષમતા આપણે પાછા બે ભાગ પડે છે બરાબર એ જોઈ ગયા છીએ શું તો કે મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત મળતર અને વ્યાજ ના દરમાં તો કે વ્યાજ ના એ બે ભાગ પડે છે એક નાણાંનો પુરવઠો અને બીજું રોકડ પસંદગી બરાબર અને મૂડી સાધનમાંથી જે મળનાર અનુમાનિત મળતર છે એનાય પાછા બે ભાગ પડે છે બરાબર એક તો ટૂંકા ગાળાની વ્યાપારિક ધારણાઓ અને બીજું લાંબા ગાળાની વ્યાપારિક ધારણાઓ અને જે રોકડ પસંદગી હતી બરાબર વ્યાજના દરમાં રોકડ પસંદગી એમાં પાછા ત્રણ ભાગ પડતા હતા એ આપણે જોઈ ગયા પહેલો ભાગ વિનિમયનો હેતુ બીજો હતો સાવચેતીનું હેતુ અને ત્રીજો હતો સટ્ટાકીય હેતુ બરાબર આ ચાર્ટ છે આ પ્રશ્ન પૂછાય કે કેન્સ કેન્સ નો રોજગારીનો સિદ્ધાંત સમજાવો તો આ ચાર્ટ છે ફરજિયાત ડ્રો કરવો પડે આ બે ત્રણ મિનિટ આના ઉપર ફોકસ કરીએ લખવું હોય તો આ ચાર્ટ છે લખી શકાય બરાબર આ થઈ ગયો અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક બરાબર રોજગારી અને સિદ્ધાંત છે તો આપણને આકૃતિ દ્વારા જે રજૂઆત છે એ આપણે જોઈશું બરાબર પણ પેલા તો આપણે આ જે ચાર્ટ છે એની સમજૂતી જોઈએ શું કેવા માંગે છે તો કે જો ઉપર આપેલો જે કેન્સ છે ને ચાર્ટ છે બરાબર એમાં એણે ત્રણ ચાર બાબતો ભણાવી લીધી છે એક તો એવું કેવા માંગે છે કે અસરકારક માંગ એટલે કે સમગ્ર માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક અને બરાબર રોજગારી એટલે બરાબર અસરકારક અથવા તો સમગ્ર માંગ બરાબર સામાન્ય રીતે ઉત્પાદનમાં પરિણામે છે અને ઉત્પાદન આવક સર્જે છે અને રોજગારી પણ પૂરી પાડે છે તેથી આ ચારેય પરિણામો કેવા છે તો કે સરખા છે આ પરથી કહી શકાય કે રોજગારી અસરકારક અથવા તો સમગ્ર માંગ પર આધાર રાખે છે બરાબર રોજગારી તમારે વધારવી હોય તો સૌથી પહેલા તો તમારે અસરકારક માંગને વધારવી જોઈએ બરાબર એના પછી કેન્સ એવું કહે છે આ ચાર્ટની આકૃતિ દ્વારા ચાર્ટ દ્વારા કે અસરકારક માંગ છે એ કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત દ્વારા નક્કી થાય છે બરાબર અને કુલ પુરવઠા કિંમત છે એ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે એમ કેન્સ માને છે અને તે પોતાનું બધું જ ધ્યાન છે એ કુલ માંગ કિંમત પર કેન્દ્રિત કરે છે સરકારના ખર્ચ દ્વારા નક્કી થાય છે જોકે જનરલ માં સરકારી ખર્ચને માં લીધેલ નથી એના પછી કેન્સ એવું કહે છે કે વપરાશ ખર્ચ આવકના પ્રમાણ અને સમાજની વૃત્તિ પર આધાર રાખે છે કેન્સ નો સિદ્ધાંત ટૂંકા ગાળાનો સિદ્ધાંત છે આથી વપરાશ ખર્ચ સ્થિર રહે તેમ ધારી શકાય કારણ કે વપરાશ વૃત્તિ નથી એના પછી એવું છે કે મૂડીરોકાણ ખર્ચ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજ દ્વારા નક્કી થાય છે બરાબર પછી વપરાશ ખર્ચથી ઉલટું છે એ મૂડીરોકાણ ખર્ચ ખૂબ અસ્થિર હોય છે એવું પણ કેઈન્સ માને છે પછી આ આ ચાર્ટ દ્વારા કેઈન્સ છે હજી આ વધારે સમજાવવા માંગે છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે આપણે અહીંયા જોઈ ગયા બરાબર મૂડીની સીમાંત કાર્યક્ષમતા તો એના માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા માટે મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનમાંથી જે મળનાર અનુમાનિત મળતર છે બરાબર એના દ્વારા નક્કી થાય છે

કે વ્યાજનો દર સમાજની રોકડ પસંદગી એટલે કે તરલતા પસંદગી અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે રોકડ પસંદગી ત્રણ હેતુઓ દ્વારા અસર પામે છે બરાબર એ આપણે સમજી ગયા કે નહીં રોકડ પસંદગી કેમાં તો ક્યાંક તો વિનિમયનું હેતુ બરાબર બીજો સાવચેતીનું હેતુ અને ત્રીજો સટ્ટાકીય હેતુ જ્યારે નાણાંનો પુરવઠો છે બરાબર એ ફક્ત સેના ઉપર ધ્યાન રાખે છે તો કે નાણાંનો પુરવઠો એ સરકારની નાણાકીય નીતિ અને બેંક પદ્ધતિ દ્વારા નિયંત્રિત થતો હોય છે અને છેલ્લે કેન્સ આ ચાર્ટ દ્વારા એવી સમજૂતી આપતા કહે છે કે સરકારનો ખર્ચ એ સ્વતંત્ર ખર્ચ છે આ ખર્ચે અર્થતંત્રમાં સ્વતંત્ર છે ખાનગી મૂડી રોકાણથી જે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે એ વ્યાજના દર જેવા સ્વતંત્ર આર્થિક પરિબળો પર આધાર રાખતું નથી તે આર્થિક ગણતરીઓ કરતાં રાજકીય દ્રષ્ટિએ જ વિશેષ નક્કી થાય છે અને હજી પણ કેન્સ રોજગારીના સિદ્ધાંતની સરળ અને વધારે સ્પષ્ટ સમજૂતી પૂરી પાડવાના હેતુથી આપણને એક આકૃતિ દ્વારા કરે બરાબર તો જોઈએ આકૃતિ દ્વારા રજૂઆત હવે આકૃતિ દ્વારા રજૂઆત શું આકૃતિ આપે છે તો જોઈએ એક ઘર સ્વરૂપમાં કેન્સે આ આકૃતિ છે આપણને સમજાવેલી છે એમાં સૌથી ટોપ ઉપર એણે લઈ લીધી છે રોજગારી એના પછી આવક બરાબર એના પછી મૂડી રોકાણ અને એના પછી વ્યાજનો દર એ વ્યાજના દર માંથી બે છે એક તો નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી બરાબર અને મૂડી રોકાણમાં તો કે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને આવકમાંથી લઈ લીધું છે એને વપરાશ વૃત્તિ આ રોજગારીના નિર્ણાયક પરિબળો છે ટૂંકમાં આના ઉપરથી એવું કેવું હોય તો કહી શકાય કે જો તમારે રોજગારી વધારવી હોય તો તમારે આવક વધારવી પડે મૂડી રોકાણ વધારવું પડે નાણાંનો એ વધારવો પડે જેમાં નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી રોકડ પસંદગીમાં આપણે જોઈ ગયા કે વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ આ બધા તમારે વધારો કરવો પડે અને મૂડીની સીમાં કાર્યક્ષમતામાં પણ શું કરવો પડે વધારો અને વપરાશવૃત્તિમાં આપણને ખબર છે કે જેમ જેમ વપરાશ વૃત્તિ વધતી જાય એમાં આવક પણ વધતી જાય પણ વપરાશ વિધેય છે મતલબ વપરાશ ખર્ચ છે એ આવકના પ્રમાણ કરતા કેટલું હોય તો કે ઓછું હોય બરાબર આ થઈ ગઈ આકૃતિ આપણે આગળ જે સમગ્ર અસરકારક માંગનો ચાર્ટ જોઈ ગયા એ આપણને કઈસ નો રોજગારીનો સિદ્ધાંત પૂછાય તો એ ચાર્ટ દોરવાનો થાય અને આકૃતિ દ્વારા રજૂઆત પણ કરવી પડે એટલે સૌથી પહેલા તો આ આકૃતિ જોઈ લઈએ અને આ રીતે દોરી શકાય ટૂંકમાં ઘર સ્વરૂપે આકૃતિ થાય સૌથી ટોપ ઉપર રોજગારી એના પછી આવક એના પછી મૂડી રોકાણ એના પછી વ્યાજનો દર અને એ વ્યાજના દરમાંથી નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી મૂડી રોકાણમાંથી મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને આવકમાંથી વપરાશ વૃત્તિ ટૂંકમાં આ બધાય છે એ શું થઈ ગયા તો કે રોજગારીના નિર્ણાયક પરિબળો બરાબર હવે આ થઈ ગઈ આકૃતિ હવે આ આકૃતિની સમજૂતી જોઈએ બરાબર કે આકૃતિ છે એ આપણને શું કહેવા માંગે છે આકૃતિની સમજૂઆતમાં આપણે જોવા ને તો આકૃતિમાં બરાબર બરાબર મથાળે રોજગારીનું પ્રમાણ છે જોઈએ બરાબર આકૃતિમાં બરાબર મથાળે રોજગારીનું પ્રમાણ છે અને રોજગારીનું પ્રમાણ આવકની સપાટી પર આધાર રાખે છે જેટલી આવક હોય એના ઉપર રોજગારીનું પ્રમાણ વધે છે આવકમાંથી અસરકારક માંગ પરિવર્તન થાય અસરકારક માંગ વધે તો કુલ ઉત્પાદન વધે કુલ ઉત્પાદન વધે તો કુલ આવક વધે અને કુલ આવક વધે તો રોજગારી વધે બરાબર એટલે રોજગારીનું પ્રમાણ છે એ આવકની સપાટી પર આધાર રાખે છે અને આવકની સપાટી છે એ મૂડીરોકાણ અને વપરાશ્રુતિ પર આધાર રાખે છે બરાબર શું તો કે આવકની સપાટી છે એ મૂડીરોકાણ અને વપરાશ્રુતિ એના ઉપર બે ઉપર આધાર રાખે છે બરાબર અને મૂડી રોકાણ છે એ વ્યાજના દર વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર આધાર રાખે છે અને છેવટે જે આ વ્યાજનો દર છે બરાબર નાણાંના પુરવઠા અને રોકડ પસંદગી પર આધાર રાખે છે નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી પર આધાર રાખે છે આમ નાણાંનો જે પુરવઠો છે રોકડ પસંદગી છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે વપરાશ્તિ છે એ ચારેય ચાર પાયા છે એ રોજગારી રૂપી મકાનનું જણતર કરે છે મતલબ નાણાંનો પુરવઠો ન હોય રોકડ પસંદગી ન હોય મૂડીની સીમાંત કાર્યક્ષમતા ન હોય વપરાશિ ન હોય તો રોજગારી છે એ પ્રાપ્ત થાય નહીં નાણાંનો પુરવઠો રોકડ પસંદગી મૂડીની સીમાંત કાર્યક્ષમતા વપરાશ્તી છે એના લઈને વ્યાજનો દર વધે રોકાણ વધે આવક વધે અને એ આવક છે એ રોજગારીમાં પરિવર્તન પામે બરાબર ટૂંકમાં એવું કહી શકાય કે રોજગારી છે રોજગારી રૂપી આખું છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે પુરવઠો રોકડ પસંદગી મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વપરાશૃતિ તો આ ચારે ચાર પાયામાંથી એકાદો પાયો નબળો હોય અથવા તો એકાદા પાયામાં અવરોધ ઉત્પન્ન થાય બરાબર તો રોજગારી રૂપી જે મકાન છે એ આગળ આવી શકે નહીં અથવા તો રોજગારી છે પ્રાપ્ત થઈ શકે નહીં ટૂંકમાં એટલું કેવું પડે કે આગળ આપણે લખ્યું ને કે અસરકારક માંગ કે સમગ્ર માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ ઉત્પાદન ખર્ચ બરાબર કુલ આવક અને બરાબર રોજગારી બરાબર તો જેમ જેમ ઉત્પાદન ખર્ચ છે વધતું જાય આવક વધતી જાય રોજગારીનું પ્રમાણ પણ કેવું થાય તો કે વધતું જાય બરાબર અને આપણે આગળ અસરકારક માંગનો ચાર્ટ જોઈ ગયા પછી જયારે આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જોઈ ગયા વપરાશ વૃદ્ધિ જોઈ ગયા બરાબર એમાં આપણે એક અનુસૂચિ ચાર્દ દ્વારા આપણે સમજૂતી જોઈ ગયા ને એમાં એક અનુસૂચિ હતું કે આપણને આવક કરોડ રૂપિયામાં આપી હતી અને એની સામે આપણો વપરાશ ખર્ચ છે એ કરોડમાં આયપ્યો તો જેમ જેમ આવકમાં વધારો થતો જાય ને એમ એમ વપરાશમાંય પણ વધારો થતો જાય પણ એ વપરાશમાં જે વધારો થતો જાય છે એ આવકના પ્રમાણ કરતા કેવો હોય તો કે ઓછો હોય એનો મતલબ એવો થયો કે આવકમાં તો વધારો થાય છે પણ એ કોના સરખામણીમાં વધારો હોય તો કે જે વપરાશ ખર્ચમાં વધારો થાય છે એની સરખામણીમાં આવકમાં વધારો થાય એ વધી જાય બરાબર એટલે રોજગારીમાં જો રોજગારી તમારે વધારવી હોય તો આવક અને આવકના બે પાયા એટલે કે મૂડીરોકાણ અને વપરાશ વપરાશવૃત્તિ બરાબર અને મૂડીરોકાણ તમારે વધુ વધારવું હોય તો એના બે પાયા વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજના દરના બે પાયા નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી આ આકૃતિ પરથી એવું કહી શકાય કે નાણાનો પુરવઠો રોકડ પસંદગી મૂડીની કાર્યક્ષમતા અને વપરાશ રોજગારી છે એ આધાર રાખે છે જો આમાંથી એકાદાયમાં અવરોધ ઉત્પન્ન થાય તો રોજગારી છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય નહીં અને રોજગારી છે એ અર્થતંત્રમાં આપણને ખબર છે કે રોજગારીનું પ્રમાણ અર્થતંત્રમાં ઓછું હોય તો ગરીબી વધી શકે બરાબર બેરોજગારોનું પ્રમાણ વધી શકે બેકારી ઉત્પન્ન થાય અને ઉદ્યોગોમાં ઉદ્યોગો છે આર્થિક સપડાય બરાબર અને જેની અર્થતંત્ર ઉપર ખરાબ અસર પડે અને મહામંદી અથવા તો વૈશ્વિક મહામંદી છે એને નોતરે બરાબર એટલે આકૃતિ દ્વારા આપણને આ સમજૂતી મળે છે અને આ તે જો કે છે જે રોજગારીના સિદ્ધાંત છે બરાબર આ આકૃતિ દ્વારા સરળ અને સ્પષ્ટ સમજૂતી આપવા આપી છે આપણને અને રોજગારીના જે નિર્ણાયક પરિબળો છે એ બધાય નિર્ણાયક પરિબળોને આ આકૃતિમાં આવરી લીધા છે બરાબર કે રોજગારી છે તમારે પ્રાપ્ત કરવી હોય તો તો રોજગારીનું પ્રમાણ તમારે વધારવું હોય તો તમારે આવક ઉપર મૂડી રોકાણ પર વ્યાજના દર ઉપર વપરાશૃત્તિ પર મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર રોકડ પસંદગી પર અને નાણાંના પુરવઠા ઉપર તમારે શું કરવું પડે તો કે ભાર મૂકવો પડે બરાબર આ થઈ ગયું આપણો કેન્સનો અસરકારકમાં અસરકારક બરાબર પ્રશ્ન પૂછાય આપણને કે કેન્સનો રોજગારીનો સિદ્ધાંત સમજાવો તો એમાં આપણે આ પ્રસ્તાવને લખીશું રોજગારીના સિદ્ધાંતની રજૂઆત લખીશું કેન્સના રોજગારીના સિદ્ધાંતના ચાર્ટની સમજૂતી બરાબર એમાં અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક બરાબર રોજગારી અને એના સૌથી પહેલાં તો આપણે આ ચાર્ટ સમજાવીશું અને ચાર્ટ પછી આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીશું બરાબર આ થઈ ગયો કેન્સનો રોજગારીનો સિદ્ધાંત